જામનગરમાં ગુલાબનગર પાસે નારાયણનગરના ઢાળિયા નજીક અંડરગ્રાઉન્ડ ગેસ લાઇન લીક થતાં અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક ગેસ કંપનીની ટીમ દોડી આવતા સમારકામ થતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જામનગરના કાલાવડ ગામે એલસીબીએ એક મકાનમાં રેડ કરતા હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું હતું. મનીષ રમણીકભાઈ સખિયાના મકાનમાંથી એક મહિલા સહિત 21 આરોપીને ઝડપી લઈ રૂપિયા 11,85,000 રોકડ સહિત કુલ રૂપિયા 33,79,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ધ્રોલના હાડાટોડા ગામના વતની સૈનિક રવિન્દ્રસિંહ હનુભાત જાડેજા પંજાબના ભટિંડામાં ચાલુ ફરજે અવસાન પામતા ધ્રોલ પંથકમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. સપૂતના પાર્થિવ દેહને વતન લાવવામાં આવ્યો ત્યારે તેની અંતિમયાત્રામાં સૈનિકો, રાજપૂત અગ્રણીઓ તથા વિરાટ જનમેદની જોડાઈ હતી. સૌએ ભીની આંખોએ જવાનને શ્રદ્ધાંજલિ સાથે અંતિમ વિદાય આપી હતી. હરિયાણામાં વિશ્વ હિન્દુ પરિષદની શૌર્યયાત્રામાં થયેલ હિંસાના વિરોધમાં જામનગરમાં VHPના આગેવાનોએ ચાંદી બજારમાં પ્રદર્શન કર્યું હતું. તોફાન કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાંની માંગ સાથે આક્રોશ પ્રગટ કરવામાં આવ્યો હતો. જામનગરમાં મહોરમના પર્વ પર શુક્રવારની રાત્રે પટણીવાડ પાસે સ્થિતિ બેકાબૂ બનવાની સંભાવના હતી. એક સ્થાનિક શખ્સને ઘેરવાની અમુક લોકોએ તૈયારી કરતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ અંગે પોલીસને જાણ થઈ હતી, જે પછી CTA ડિવિઝનના PI NA ચાવડાએ તાત્કાલિક પટણીવાડમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેતા પરિસ્થિતિ કાબૂમાં રહી હતી. 2 દિવસ સુધી બંદોબસ્તને કારણે મહોરમનું પર્વ શાંતિપૂર્વક ઉજવાયું હતું. પોલીસની કુનેહપૂર્વકની કામગીરીની જાણકારો પ્રશંસા કરી રહ્યા છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય હાલાર.